નમસ્કાર આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું છું હિના તો સમાચાર વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લામાં આકાશી આફત બાદ એક પછી એક ભારે તારાજગીના દ્રશ્યો સામે આવે છે રોડ રસ્તાની સાથે જિલ્લામાં ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે આ સાથે ભારે વરસાદના પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે તો છોટા ઉદેપુર જિલ્લામાં ગત 10મી જુલાઈએ મેઘ કહેર વરસી હતી તો બોડેલી તાલુકામાં 10મી જુલાઈના રોજ 24 કલાકમાં જ 22 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતાં ભારે તારાજી સર્જાય છે રોડ રસ્તા નાળા પુલનો ધોવાણ અને ઘરોમાં પાણી ઘૂસી જવાની સાથે ખેતરોમાં પણ જળબંબાકાર થયા હતા ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં નદી કે તળાવ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું અને ખેતરોના કપાસ તુવેર સહિતના પાકોમાં નુકસાન થયું છે જ્યારે બોડેલીના પાણેજ ગામે ઉચ્ચ નદીના કિનારે વસેલું બોડેલીનું પાણેજ ગામ આખું પાણીમાં ઘરકાપ થઈ ગયું હતું તો આખા ગામના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવકરી અનાજ સહિતની તમામ ચીજવસ્તુઓ નષ્ટ થઈ ગઈ હતી તો પશુપાલકોના પશુઓ તણાઈ ગયા ત્યારે લોકોને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા તો પૂરગ્રસ્ત એ પાણેજ ગામની રાજ્ય કક્ષાના મંત્રીએ મુલાકાત લઈ લોકોને સહાયની હૈયા ધારણા આપી હતી ત્યારે પાણેજ ગામના બસો ખેડૂત ખાતેદારો કે જેમની એક કરતા વધુ એકર જમીનમાં તેઓ ખેતી કરે છે અને એ તમામ ખેતરોમાં કરેલ પાક નદીના પ્રવાહ સાથે તણાઈ ગયું હતું અને ખેતરોમાં નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો ખેતરમાં ક્યાંક ઊંડા ખાડા પડી ગયા તો અનેક ખેતરોમાં પાંચ ફૂટ જેટલા રેતીના થર જામી ગયા છે તો ઉભો પાક તો તણાઈ જતાં ખેતરોમાં ખેડૂતો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો પરંતુ ફળદુપ જમીનમાં ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક રેતીના થર જામી જતા હવે જમીન ખેતીલાયક પણ રહી નથી તેવામાં ખેડૂતો જમીન સમતલ કરવા અને રેતી હટાવવા મદદરૂપ બનવાની સાથે જગતના તાતને બેઠો કરવા માટે સરકાર પાસે સહાયની દાદ માગી રહ્યા છે હું પરમાર રમેશસિંહ સોમસિંહ પાણેજ ગામનો વતની છું માજી સરપંચ છું અને આ જે સર્વે નંબરની અંદર અમે ઊભેલા છે તે આ સર્વે નંબર છે અહીંયા કપાસનું વાવેતર કરવામાં આવેલું છે આ તમે પટ જોઈ શકો છો એક પણ કપાસ જોવા મળતો નથી અને રેતી પણ એટલી સાત સાતથી આઠ આઠ ફૂટ નાખી દીધેલી છે અને આ ખાડા પણ દેખાય છે આપણને પાણી પણ ખેતરમાંથી નીકળ્યું નથી જેથી કરી સરકારને અમારી નમ્ર વિનંતી કે અમોને સહાય આપવા વિનંતી અને જીસીબી લ જીસીબીની સહાય આપવામાં નમ્ર વિનંતી કરવામાં આવે કે અમારે આ ખેતરા સીધા કરી આપીએ જેથી કરી અમે અમારા પરિવારને ફરી પગભેર ઉભા થઈએ એ જ સરકાર પાસે અમારી વિનંતી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે હાલમાં પાણીજમાં જે પૂર આવ્યું હતું એમાં ભારેમ ભારે ખેડૂતોને નુકસાન થયેલું છે અને જે ગરીબો છે એમણે ઢોર તણાઈ ગયેલા છે જે ખેતમજૂરી કરે છે અને ખેડૂતોની મજૂરી કરતા માણસો હવે હાલમાં કઈ રીતના એમને મજૂરી મળી શકે અને ખેડૂતની અંદર કોઈ ખેતી પાક લેવાય એવું નથી તો એમને નમ્ર વિનંતી છે મારી કે લેવલ કરી આપે જીસેબીથી અને તૈયારીમાં જ કારણ કે કપાસ બધો ધોવાણ થઈ ગયો છે હવે લેવલ નહીં કરે તો ખેતી કઈ રીતના અમે કરી શકશું અને ખાડા પડી ગયેલા છે ચાર ચાર પાંચ પાંચ ફૂટના ખાડા છે હાલમાં તો અમાનને થી તૈયારીમાં લેવલ કર્યા લે કર્યા લે એવી અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને લ અંદાજે તો પંદરથી વીસ ગામોમાં નુકસાન છે હાલમાં ભુરદા છે કડાસલા છે ગેલપુર છે પાનેજ છે ખોડિયા છે છસાદરા છે એ બધા ગામોમાં સો ટકા નુકસાન થયેલું છે અને પાનેજમાં ભારે ભારે નુકસાન થયેલું છે સરકારશ્રીને અમારે એવું કહેવું છે કે હાલમાં અમારે ખેતી શું કરવી એ વિચાર નથી અને ખેડૂતો બધા તાત્કાલિક રાહત મળે ખેડૂતોને એવી અમારી વિનંતી છે પરમાર નિર્મલસિંહ જોરાવરસિંહ ડેપડી સરપંચ પાનેજ દસ તારીખે જે અતિ ભારે વરસાદ આવ્યો એ બાવીસ થી પચીસ ઇંચ વરસાદ જે પડ્યો એ કુદરતી હનારત જે બની તે પાનેજ ગામની અંદર બારથી દસ ફૂટ પાણી ભરાઈ ગયા આપણે જે ઊભા છે એ સર્વે નંબરનું ખેતર છે દસથી બાર ફૂટ તો રેતી નાખી દેલી છે એમાં અને સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે કંઈ જીસીબી કે કંઈ તાત્કાલિક ધોરણે કે એનો કંઈ નિકાલ કરે તો જમીન કંઈ લેવલિંગ થાય અને સરકાર તો એવું કહે છે ખેડૂત તો જગતનો તાત કહેવાય છે પણ ખરેખર જગતનો તાત કહેવાલાયક તો રિવન નથી અને અમે લાખો રૂપિયાની લોનો લીધેલી છે મારી પોતાની વાત કરું હું પોતે પંદર એકરમાં કપાસ આવેલો હતો એમાં ગૂંઠન ગૂંઠન હોવાના કપાસ હતા પણ કંઈક કપાસ જોવાલાયક પણ નથી રહ્યો કે બાર બાર ફૂટના ખાડા પડી જ્યાં છે ખેતરની અંદર તો સરકારની એટલી નમ્ર વિનંતી કે જીસીબી કે ગમે તે કંઈક ગોઠવણ કરે તો કંઈક એનું લેવલિંગ કરી આપણે કંઈક ખેતી કરી શકીએ ઇમરાન સિંધી સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર